મિત્રો આજે આપણે ધોરણ 5 આસપાસ એટલે કે પર્યાવરણમાં પ્રકરણ 13 પહાડી રહેઠાણ વિશે અભ્યાસ કરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે અગાઉના વિડિયોમાં ગૌરવ જાની અને એમની મોટરસાયકલ લર્નર વિશેની વાત કરતા હતા કે ગૌરવ જાની એ મહારાષ્ટ્રથી એમની મુસાફરી શરૂ કરે છે અને એમને જમ્મુ કાશ્મીરના લેહ લડાખ સુધી જવાનું હોય છે એમની જે મુસાફરી છે 2 મહિનાની છે પરંતુ આપણે અગાઉના વિડિયોમાં જે મુસાફરીની વાત કરી એમાં ગૌરવ જાની મહારાષ્ટ્રથી નીકળે છે અને દિલ્હી પહોંચે છે ત્યારબાદ દિલ્હીથી એ મનાલી પહોંચે છે હજી એમની મુસાફરી ઘણી બાકી છે તો આપણે હવે ગૌરવ જાની અને લોનરની આગળની જે મુસાફરી છે એના વિશે માહિતી મેળવીએ તો પાઠ્યપુસ્તક ખોલો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 121 ઉપર જુઓ હવે આગળ શું કહે છે કે મારું નવું ઘર હવે તમે ધ્યાન આપશો પાઠ્યપુસ્તકમાં કે હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ગૌરવ જાની અને લોનર એ દરરોજ આગળ વધતા જતા હતા એમને ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું હતું અને જ્યારે રાત પડે ત્યારે એમને સુવામાં જોઈએ હવે સુવામાં પણ એમનું જે તંબુ છે એમાં ફક્ત એમના પગ સીધા થઈ શકે એટલી જ જગ્યા હતી હું અંદર સુઈ શકું મારી મોટરસાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી એટલે કે એ બહાર જ ઊભી રહેતી ગૌરવજાની તંબુ બનાવે છે અને તંબુમાં પોતે સુવે છે અને એમની જે મોટરસાયકલ છે એ તંબુના બહાર ઊભી હોય છે એટલે કે તંબુની રખેવાળી કરે છે સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઊંઘડતી અને હું સૂર્યોદય જોતો સવાર પડે અને સવારમાં પક્ષીઓનો અવાજ જે પક્ષીઓ કલરવ કરે છે એ અવાજ સાંભળીને ગૌરવ જાની આંખ ખુલે અને સૂર્યોદયને જોવે છે હવે વિદ્યાર્થી મિત્રો પાછળના પાઠ્યપુસ્તકમાં જુઓ પાના નંબર 122 ઉપર કહો કેટલા પ્રશ્નો આપ્યા છે જે પ્રશ્નોના જવાબ તમારે કહેવાના છે એ પ્રશ્ન અહીં બોર્ડ ઉપર પણ લખ્યા છે તો હવે તમે બોર્ડ ઉપર ધ્યાન આપશો પહેલો જ પ્રશ્ન છે કે તમે ક્યારે તંબુમાં રહ્યા છો ક્યાં તે કેવો હતો તો વિદ્યાર્થી મિત્રો તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ તંબુમાં રહ્યા હશે બધા જ રહ્યા હોય એવું ચોક્કસ ના કહી શકે પણ કેટલાક વિદ્યાર્થીઓ તંબુમાં રહ્યા હશે કોઈ શાળાના પ્રવાસેથી ગયા હોય કે કોઈ પોતાના પરિવાર સાથે પ્રવાસે ગયા હોય તો રહેવા માટે તંબુ બનાવ્યો હોય છે ખુલ્લા રણ પ્રદેશમાં કે કોઈ પણ એવી જગ્યાએ જ્યાં રહેવાની સગવડ ના હોય તો તંબુ બનાવીને રહેતા હોય છે તો એ રીતે તમે તંબુમાં રહ્યા હશો તંબુ કેવો હોય તો તંબુમાં સરસ સુવાની સગવડ હોય છે અને ઘણી બધી સગવડો પણ જેમને તંબુ વધારે સારો બનાવવો હોય તો એ સારી સગવડો પણ કરી શકે તો તંબુ એ સરસ હોય છે કલ્પના કરો તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી 10 વસ્તુઓની યાદી બનાવો હવે તમે ખાલી કલ્પના કરો કે તમારે નાના તંબુમાં 2 દિવસ રહેવાનું હોય અને તમારી સાથે ફક્ત 10 જ વસ્તુ લઈ જવાની હોય જરૂરિયાત નહીં તો તમે 10 વસ્તુ કઈ લઈ જાઓ હવે જરૂરિયાતની વસ્તુ આપણે પહેલા લેવી પડે 10 વસ્તુ જ લેવી હોય તો એક તો તમે શેતરંજી લો તંબુ બનાવવા માટેનો સામાન લો કેમેરો લો દાંતણ લો 2 દિવસ સુધી બગડે નહીં એવો તમે નાસ્તો પણ લઈ જાઓ ટોર્ચ લઈ જાઓ જેવી તમે એકદમ ખૂબ જ જરૂર હોય એવી વસ્તુને તમે પહેલા લો છો આગળ પ્રશ્ન જોઈએ તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે તમારા મિત્રને તે વિશે કહો અને ચિત્ર પણ દોરો અહીં તમારે તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે એ કહેવાના છે તો તમે લીંપણ અને માટીથી બનેલું ઝૂંપડી જેવું ઘર પણ જોયું હશે અથવા તો ઈંટ અને માટીથી બનેલા કાચા મકાનો પણ જોયા હશે નળિયાવાળા અથવા તો તમે ઈંટ સિમેન્ટ કોન્ક્રીટનું બનેલું ધાબાવાળું મકાન જોયું હશે ક્યાં તો પછી તમે વિલા જેવા આધુનિક મકાનો જોયા હશે બંગલા જે પર્સનલ બંગલા હોય છે વિલા હોય છે એ ટાઈપના તો પછી બહુમાળી મકાનો પણ જોયા હશે હવે આપણે આગળ જોઈએ પાઠ્યપુસ્તકમાં આગળનો મુદ્દો છે ઠંડુ રણ હવે ગૌરવજાની ઠંડા રણમાં પ્રવેશ કરે છે છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા જુઓ હવે દિલ્હીથી મનાલી પહોંચ્યા હતા મનાલીથી લેહ પહોંચે છે છેવટે હું અને લોનર લોનર એટલે કે એમની મોટરસાયકલ એ લેહ પહોંચ્યા પહેલી જ વખત મેં ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું હવે વિદ્યાર્થી મિત્રો અહીં ઠંડુ રણ સાંભળી તમને વિચાર આવતો હશે કે રણ કદી ઠંડુ ના હોય એ તો ગરમ જ હોય આપણે રણમાં ફરવા માટે જાઓ છો તમે રાજસ્થાન કે કચ્છ તો તમે ગરમ જ રણ જોઈ શકો છો કે રેતી ગરમ હોય છે તો રણ ગરમ જ હોય છે પરંતુ અહીં ઠંડા રણ
ઓછો વરસાદ પડે છે અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે લડાખ જે વિસ્તાર છે ત્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે જેના કારણે ત્યાંના ઊંચા બરફથી છવાયેલા પર્વતો ઠંડા અને સપાટ મેદાનો છે લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘેરાવાળી ગલીઓમાં જોઈ શું કહે છે હવે ગૌરવ જાણે કે લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ આખો વિસ્તાર ત્યાં તમને સફેદ જોવા મળે હું વાહન ધીમું ચલાવતો હતો મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું ગૌરવ જાણે એ ગલીઓમાં વાહન પોતાનું જે ડોનર હતી એને ધીમે ધીમે ચલાવતા હતા અને એમની પાછળ નાના નાના છોકરાઓનું આખું જૂથ દોડીને આવતું હતું તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે ઝૂલે ઝૂલેનો મતલબ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ આપણે કોઈ આવે તો આપણે પધારો પધારો કહીએ અથવા તો આવો આવો કહીએ છીએ આવકાર આપીએ છીએ આવો જ્યારે ત્યાં ઝૂલે ઝૂલે બોલવામાં આવે છે ઝૂલે ઝૂલે એટલે સુસ્વાગતમ સુસ્વાગતમ આવો આવો પણ કહી શકાય તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું હવે જો એમની લોનરને જોઈને બધા જ બાળકો એકદમ આશ્ચર્યચકિત હતા અને દરેક બાળક એમને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રણની વાત આવી છે તો રણના કેટલાક પ્રકાર વિશે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે રણના વિવિધ પ્રકારો વિશે સમજૂતી મેળવીએ રણના મુખ્ય ત્રણ પ્રકાર છે રાજસ્થાનમાં આવેલું થારનું રણ કચ્છનું રણ અને લેહ લદ્દાખનું ઠંડુ રણ આ મુખ્ય ત્રણ પ્રકારો છે સૌ પ્રથમ આપણે રાજસ્થાનમાં આવેલું થારનું રણ વિશે સમજૂતી મેળવીએ તો ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું આ થારનું રણ એ રેતાળ અને ગરમ છે જ્યાં રેતીની ટેકરીઓ જોવા મળે છે તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો આ બંને જે ચિત્રો છે રાજસ્થાનના થારના રણના ચિત્રો છે જ્યાં તમે રેતી ઘણી બધી જોઈ શકો છો અને રેતીઓની ટેકરીઓ પણ જોઈ શકો છો અને આ રણ એ ખૂબ જ ગરમ હોય છે અને રેતાળ હોય છે ત્યારબાદ આપણે જોઈશું કચ્છનું રણ અહીં તમે કચ્છનું રણ જોઈ શકો છો તો આ બંને જે ફોટા છે એ બંને કચ્છના રણના ફોટા છે કચ્છનું રણ એ વિશાળ ખારો ફાટ છે તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી તે સફેદ દેખાય છે તમે અહીં જુઓ કે કચ્છનું જે રણ છે એ વિશાળ ખારો ફાટ છે અને ત્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી તે સફેદ દેખાય છે અને રાત્રે તો જાણે કે ધરતી માતાએ સફેદ ચાદર ઓઢી હોય એવું સુંદર દ્રશ્ય સર્જાય છે તમે બાજુના ફોટામાં જોઈ શકો છો અને ધરતી માતાએ જાણે રાત્રે સફેદ ચાદર ઓઢી હોય એવું એ દ્રશ્ય દેખાય છે અને રાત્રે ઠંડીનો અનુભવ પણ થાય છે હવે આપણે જોઈશું લેહ લદ્દાખનું રણ લેહ લદ્દાખનું ઠંડુ રણ તો લડાખ વિસ્તાર એ ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર છે જેને ઠંડુ રણ કહેવામાં આવે છે તમે અહીં ફોટામાં જોઈ શકો છો કે લદ્દાખ જે વિસ્તાર છે ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર છે બીજા ચિત્રમાં તમે સપાટ વિસ્તાર પણ જોઈ શકો છો અહીં બરફથી છવાયેલા ઊંચા પર્વતો તમે અહીં જુઓ બરફથી છવાયેલા ઊંચા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે જે તમે અહીં આ ફોટામાં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં રણના વિવિધ પ્રકારો વિશે સમજૂતી મેળવી હવે આગળનો મુદ્દો જોઈએ તાસીના ઘરે હવે વિદ્યાર્થી મિત્રો લોનર પાછળ જે બાળકોનું જૂથ દોડી રહ્યું હતું એ બાળકોમાંનો એક બાળક જેનું નામ છે તાસી તો એ તાસી એ ગૌરવ જાણીને ખેંચીને તેના ઘરે લઈ ગયો તેનું ઘર બે માળનું હતું ઘર પથ્થરનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા હવે જુઓ જે તાસી છે એ ગૌરવ જાણીને ખેંચીને એમના ઘરે લઈ જાય છે એમનું ઘર બે માળનું હતું અને એ પણ કેવું પથ્થરોનું બનેલું એક ઉપર એક એમ પથ્થરો ગોઠવીને મૂકેલા હતા અને દિવાલો પણ ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ તાસીએ સમજાવ્યું તાસી શું કહે છે એમને લાકડાના દાદર ચડીને પહેલા માળે લઈ જાય છે અને પછી કહે છે કે આ એ જગ્યા છે જ્યાં અમે રહીએ છીએ સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે હવે જે બે માળનું ઘર હતું એમાં ઉપરના માળે તાસી અને એમનો પરિવાર રહે છે અને નીચેનો જે માળ છે એ પશુઓના ઘાસના સંગ્રહ માટે અને જરૂરી વસ્તુ માટે જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાયા હતા હવે તાસી શું કહે છે કે જ્યારે ખૂબ જ ઠંડી પડે ત્યારે અમે પણ નીચેના માળે રહેવા માટે જતા રહીએ છીએ
જે જાડા વૃક્ષના લાકડા આવે એનાથી છત બનાવવામાં આવી હતી. હવે બારી ના હોય એટલે એ ઘરની અંદર કોઈ પણ ઠંડી હવા પ્રવેશી ના શકે, જેથી ઠંડી ના લાગે. એટલે દાસી અને એમનો પરિવાર ખૂબ જ ઠંડી પડે ત્યારે નીચેના માળે રહેવા માટે જતા રહે છે. પછી દાસી માણે તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચા સુકાતા હતા, તો કેટલાક પર નારંગી, કોરા અને સોનેરી પીળી મકાઈ સુકવ્યા હતા, તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સુકવવામાં આવ્યા હતા. હવે તારી એમને ઘરના છાપરા પર લઈ જાય છે અને છાપરા ઉપર ગયા પછી ગૌરવજાને જુએ છે તો ખૂબ જ સરસ નજારો હોય છે. બધા છાપરા કેવા એક સરખા દેખાય છે અને દરેક છાપરા ઉપર કંઈક ને કંઈક સુકવેલું હતું. કોઈક પર લાલ મરચા હતા, કોઈક છાપરા પર પીળી મકાઈ હતી, તો કોઈક છાપરા પર તો શાકભાજી કે ફળ પણ સુકવેલા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, દાસીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સુકવીએ છીએ. દાસી શું કહે છે? છાપરાના ભાગને બતાવીને કે આ અમારા ઘરનો મહત્વનો ભાગ છે. ઉનાળામાં અમે કેટલાક ફળ અને શાકભાજી અહીં સુકવીએ છીએ. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. હવે એમને શિયાળામાં તાજા ફળ અને શાકભાજી ન મળતા હોવાના કારણે ઉનાળામાં ફળ અને શાકભાજીને છાપરા ઉપર સૂકવી દે છે. હું ત્યાં દાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. હવે જ્યારે ગૌરવજાની એ દાસી જોડે ઊભો રહે છે ત્યારે એમને પોતાને વિચાર આવે છે કે દરેક ભાગ, ઘરનો જે દરેકે દરેક ભાગ છે એ એમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો છે. અને પોતે પણ સમજી શકે છે કે કેવી રીતે લાકડાનું તળિયું, દિવાલો વગેરે બનાવવામાં આવી છે અને ધાબા ઉપર પણ એમની જરૂરિયાત પ્રમાણે ધાબું પણ બનાવવામાં આવ્યું હોય છે, જે એ છાપરું કહે છે. તમે પણ આ તમારા ઘરે છાપરા પર ઘણી બધી વસ્તુ સુકવતા હશો, ઘણી બધી રીતે ઉપયોગમાં લેતા હશો. એમ અહીં તાસીના ઘરે પણ એ છાપરું ઘણા બધા કામોમાં ઉપયોગમાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં લખ્યું છે લખો અને કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. અહીં હું તમને પ્રશ્નોના જવાબ સમજાવી દઉં છું. ચલો પહેલો જ પ્રશ્ન છે કે શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? તો મેં હાલ જ તમને આમાં સમજૂતી આપી કે તાસી અને એમનો પરિવાર શિયાળામાં નીચેના માળે રહે છે. તાસીના ઘરના બે માળ છે અને બે માળમાંથી નીચેનો જે માળ છે એ પશુઓના ઘાસ માટે અને જરૂરી વસ્તુ માટે છે, જ્યારે ઉપરના માળ પર તાસી અને એમનો પરિવાર રહે છે. પરંતુ શું કહે છે કે શિયાળામાં તાસી અને એમનો પરિવાર એ નીચેના માળમાં રહેવા આવે છે, વધારે પડતી ઠંડી હોય ત્યારે. તો શા માટે આવું કરતા હશે? તો એ મેં તમને સમજૂતી આપી કે નીચેનો જે માળ છે એને એક પણ બારી નથી. બારી ન હોવાના કારણે બહારની ઠંડી હવા એ ઘરમાં પ્રવેશી શકે નહીં, જેથી એમને ઠંડી ના લાગે. એ માટે તાસી અને એમનો પરિવાર એ જે એમનું ઘર છે એમના નીચેના માળે રહેવા માટે જાય છે. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે? હવે તમારા ઘરનું છાપરું કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો, દરેકના ઘરનું છાપરું અલગ અલગ હોય છે. કોઈકનું છાપરું પાકું ધાબાવાળી છતવાળું હોય છે, તો કોઈકનું છાપરું નળિયાવાળું કે પતરાવાળું પણ હોઈ શકે છે. હવે એ છાપરું કયા કામ માટે ઉપયોગી છે? તો તમે એ છાપરા ઉપર કપડાં સૂકવી શકો છો, અથાણા મુરબ્બો પણ સૂકવો છો, ક્યારેક અનાજ પણ સૂકવો છો. તો એ છાપરું એ તમને ઘણી બધી રીતે ઉપયોગમાં આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પાઠમાં ગૌરવજાની અને એમની જે મોટરસાયકલ લોનરની મુસાફરી વિશે વાત કરી. હજી આગળ